બનાસકાંઠામાં ગુરુવારથી શરૂ થતી લોકસભા ચૂંટણી પ્રક્રિયા માટે તંત્ર સજ્જ. ભાજપે પણ પાલનપુર ખાતે વિશાળ વિજય વિશ્વાસ સંમેલન યોજી બનાસકાંઠા બેઠક માટે પ્રચાર ઝુંબેશના કર્યા શ્રી ગણેશ. પાલનપુરનો મકવાણા યુવક માઉન્ટ આબુના સનસેટ પોઈન્ટ રોડ ઉપરથી મૃત હાલતમાં મળી આવતા ચકચાર, અમૃત્યુનું રહસ્ય હજુ અકબંધ. બનાસકાંઠાના થરાદ તાલુકામાં દંપતીઓ ઉપર હુમલાની બે ઘટનાઓ. થરાદના શેરાઉ અને જેતડામાં નજીવી બાબતે દંપતીઓ ઉપર હુમલો થતા મામલો પહોંચ્યો પોલીસ મથકે. ડીસા હાઈવે ઉપર ભૂગર્ભ ગટર માટે ખોદકામ કરાયા બાદ પુરાણ કરવામાં અને તોડેલા ડામર રોડને દુરસ્ત કરવામાં ઢીલી કામગીરી સામે વધતો આક્રોશ. બ્રિજની કામગીરીના પ્રારંભ પૂર્વે જ ભૂગર્ભ ગટરનું કામ પૂર્ણ કરવામાં. હવે જોઈએ સમાચાર વિગતવાર. બનાસકાંઠા જિલ્લામાં લોકસભાની ચૂંટણી માટે ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારોના નામ જાહેર થવાની કાગડોળે રાહ જોવાઈ રહી છે. બીજી બાજુ ચૂંટણી પ્રક્રિયાનો પ્રારંભ થવા આડે પણ હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા હોય. ચૂંટણી અધિકારીની કચેરીએ આ જંગ લડવા ઈચ્છુક ઉમેદવારોને આવકારવા સજ્જ બની ગઈ છે. આવી સ્થિતિમાં ભાજપે આજથી પ્રચાર ઝુંબેશનો પ્રારંભ કરી દીધો છે. આગામી 28 માર્ચને બુધવારથી બનાસકાંઠા સહિત ગુજરાતભરમાં લોકસભાની ચૂંટણી પ્રક્રિયાનો વિધિવત રીતે પ્રારંભ થનાર છે અને પ્રથમ દિવસથી જ ઉમેદવારીપત્ર સ્વીકારવાની કાર્યવાહી પણ શરૂ થનાર હોય. તંત્ર ચૂંટણી પ્રક્રિયા માટે સજ્જ બની ગયું છે. બીજી બાજુ બંને પક્ષ કયા સમાજના ઉમેદવારને ટિકિટ આપવી તેને લઈ મૂંઝવણમાં મુકાયા છે, જેથી હજી સુધી બનાસકાંઠા બેઠકના ઉમેદવાર પણ જાહેર થયા નથી. બનાસકાંઠામાં ચૌધરી સમાજ અને ઠાકોર સમાજનું પ્રભુત્વ વધુ હોય. ભાજપ વર્તમાન સાંસદ હરિભાઈ ચૌધરીને રિપીટ કરશે કે નવો ઉમેદવાર આવશે તેની અટકળો પણ જોર પકડી રહી છે. ત્યારે ઉમેદવારની જાહેરાત પૂર્વે જ ભાજપે આજથી પ્રચાર ઝુંબેશનો પ્રારંભ કરી દીધો છે. આજે ભાજપે જિલ્લા મથક પાલનપુર ખાતે વિશાળ વિજય વિશ્વાસ સંમેલન યોજી લોકસભા ચૂંટણી માટે પ્રચારના શ્રી ગણેશ કર્યા હતા. બનાસકાંઠામાં લોકસભા ચૂંટણીના પગલે થરાદ પોલીસે દારૂ ઉપર તવાઈ ઉતારી છે. થરાદ પોલીસે ઘોડાસર અને દાંતિયા ગામ તેમજ થરાદમાંથી પણ દારૂનો જથ્થો ઝડપી લીધો છે. થરાદ પોલીસે પેટ્રોલિંગ દરમિયાન ઘોડાસર ગામના મુકેશભાઈ પ્રજાપતિના ખેતરમાં બાતમીના પગલે રેડ પાડી ઘરની બાજુમાં આવેલા પશુ બાંધવાના છાપરામાંથી પ્લાસ્ટિકના કટ્ટામાં બાંધેલો 16,800 રૂપિયાની કિંમતનો 168 બોટલ વિદેશી દારૂનો જથ્થો ઝડપી લીધો હતો. જોકે પોલીસને જોઈ દશરથભાઈ નાસી છૂટતા તેની વિરુદ્ધ ગુનો દાખલ કરી વધુ કાર્યવાહી હાથ ધરાઈ છે. અનેક કેસમાં થરાદ પોલીસની ટીમે બાતમીના આધારે દાંતિયા ગામની સીમમાં રહેતા વડાદર ગામના મહેન્દ્રસિંહ ચૌહાણના ખેતરમાં રેડ પાડી દાડમના પાકમાં સંતાડેલો 1,05,600 રૂપિયાની કિંમતનો 1,056 બોટલ દારૂ ઝડપી લીધો હતો. જોકે આ ખેતર માલિક પણ રેડ દરમિયાન ઘરે હાજર મળેલ ન હોય તેની વિરુદ્ધ ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરાઈ છે. દારૂના ત્રીજા કેસમાં થરાદમાંથી દેશી દારૂ ભરેલ રિક્ષા સાથે એક ઈસમને ઝડપી લેવાયો છે. થરાદ પોલીસે ટાઉન પેટ્રોલિંગ દરમિયાન બાતમીના આધારે નાકાબંધી કરી થરાદની મુખ્ય બજારમાં રોડ ઉપરથી પસાર થઈ રહેલી રિક્ષામાંથી 50 લીટર દેશી દારૂ ઝડપી લઈ રિક્ષા ચાલક શૈલેષભાઈ પ્રજાપતિની ધરપકડ કરી હતી. દેશી દારૂનો આ જથ્થો જગુ ઉર્ફે નરેશભાઈ ભૂપતાજી ઠાકોરે આપેલ હોવાની વિગતો ખુલતા તેની વિરુદ્ધ પણ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરાઈ છે. બનાસકાંઠાના થરાદ ખાતે કાર્યરત ખેતીવાડી ઉત્પાદન બજાર સમિતિ દ્વારા થરાદ તાલુકાના 5 થી 70 વર્ષ સુધીના વયના લોકોને 1,00,000નું અકસ્માત વીમા કવચ અપાયું છે. જે અંતર્ગત તાજેતરમાં અકસ્માતમાં મૃત્યુ પામેલા 3 લોકોના વારસદારોને બજાર સમિતિના ચેરમેન અને રાજ્ય સરકારના મંત્રી પરબતભાઈ પટેલના હસ્તે 1-1 લાખના ચેક અર્પણ કરાયા હતા. બજાર સમિતિના સુરક્ષા કવચના પગલે સ્વજનની વિદાય બાદ આવો સધિયારો મળતા પીડિત પરિવારોને પણ રાહત થઈ છે. હવે સમય છે એક વિરામનો અને વિરામ બાદ જોઈશું. પાલનપુરનો મકવાણા યુવક માઉન્ટ આબુના સનસેટ પોઈન્ટ રોડ ઉપરથી મૃત હાલતમાં મળી આવતા ચકચાર, અમૃત્યુનું રહસ્ય હજુ અકબંધ. બનાસકાંઠાના થરાદ તાલુકામાં દંપતીઓ ઉપર હુમલાની બે ઘટનાઓ. થરાદના શેરાઉ અને જેતડામાં નજીવી બાબતે દંપતીઓ ઉપર હુમલો થતા મામલો પહોંચ્યો પોલીસ મથકે. ડીસા હાઈવે ઉપર ભૂગર્ભ ગટર માટે ખોદકામ કરાયા બાદ પુરાણ કરવામાં અને તોડેલા ડામર રોડને દુરસ્ત કરવામાં ઢીલી કામગીરી સામે વધતો આક્રોશ. બ્રિજની કામગીરીના પ્રારંભ પૂર્વે જ ભૂગર્ભ ગટરનું કામ પૂર્ણ કરવામાં. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. કેમ ઉતાવળા ભાઈ? જુઓ ને, મારી વાડના થાંભલા કોવાઈને સાવ ફાટી ગયા. એ તો થવાનું જ હતું, પણ જ્યારે થાંભલા લેવા ગયા ને ત્યારે મોટી મોટી વાતો કરીને ગેરંટી આપતા હતા, ને હવે વાત સાંભળવા તૈયાર નથી. બોલો લો,
આને કહેવાય ડખો ને પડાવે વખો. એટલે મેં તો પહેલા જ કીધું હતું કે બીજા લોકોની ખોટી વાતોમાં ના આવશો. આ ઉભા મારે કોબરા વાડના થાંભલા, જે મોસમ અને જંગલી પશુઓની માર સામે આજે મજબૂત અડી ખમ ઉભા છે. હવે સમજાયું. સરકાર શ્રી દ્વારા સબસિડી પાત્ર કોબરા વાડના થાંભલા, હાઈ બોન્ડ ફાઈબર સ્માર્ટ કોન્ક્રીટ ટેકનોલોજીથી બનાવેલ, ISO 9001:2015 સર્ટિફાઈડ કોબરા વાડના થાંભલા, તેમજ કાંટાળો વાયર અને જાળી. કોબરા વાડના થાંભલામાં હવે મળે છે 10 વર્ષની ગેરંટી, જેમાં થાંભલા ફુવારા કે વરસાદના પાણીથી ફાટી જાય તો 10 વર્ષની ગેરંટી. ઝઘડા મિટાઓ, વાડ કરાવો. કોબરા વાડના થાંભલા. સૌપ્રથમવાર આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ, ફાઈબર કોન્ક્રીટ અને પ્રેશર મશીન થી બનેલ પિરામિડ અને સાદા સિમેન્ટ ના થાંભલા, ગુજરાત સરકારની સબસિડી માન્ય સંસ્થા, ખેડૂતોને 10 વર્ષની વિશેષ ગેરંટી આપે છે. આશાપુરા તારની વાડ, ચિંતા મુક્ત ખેડૂત અને ખેતી. વિશેષ જાણકારી માટે સંપર્ક કરો. નમસ્તે શૈલેષભાઈ. આવો આવો જિગ્નેશભાઈ. અરે પૂજા બેટા, મહેમાનો માટે ચા નાસ્તો લાવો. એ હા દાદાજી. અરે અમે તળેલું તો ખાતા જ નથી. આ સમોસા તો પૂનમ બ્રાન્ડના સરસિયા તેલમાંથી બનાવેલા છે. એટલે જ તો અમારા દાદાજી 70 વર્ષે પણ તંદુરસ્ત છે. વાહ, સમોસા ખરેખર સ્વાદિષ્ટ છે. હા, પૂનમ સરસિયું દાળ શાક અને અથાણામાં તો ખાસ વપરાય છે. વાહ, તો આપણા છોકરાઓની સગાઈ પાકી. કેમ બેટા, ડબલ ફિલ્ટર પૂનમ સરસિયું તેલ. હોલસેલ તથા રિટેલ માટે સંપર્ક કરો રાજ કોર્પોરેશન, શ્રી રામ ચોક, ગાંધી ચોક ની બાજુમાં, ડીસા. વિરામ બાદ આપનું સ્વાગત છે. વધુ સમાચારોમાં, બનાસકાંઠાના પાલનપુરના યુવાને માઉન્ટ આબુમાં ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી હોવાના અહેવાલોથી અરેરાટી મચી ગઈ છે. માઉન્ટ આબુના સનસેટ પોઈન્ટ રોડ ઉપર કોઈ યુવાન બેહોશ પડ્યો હોવાનું જાણવા મળતા માઉન્ટ આબુ પોલીસે ઘટનાસ્થળે દોડી જઈ તપાસ હાથ ધરી હતી, જે દરમિયાન આ યુવક મૃત હાલતમાં મળી આવ્યો હતો. આ યુવાનના ખિસ્સામાંથી મળેલ રેશન કાર્ડની ઝેરોક્ષ નકલમાં કાર્ડ ધારક તરીકે પાલનપુરના રમેશભાઈ ડુંગરભાઈ મકવાણાના નામનો ઉલ્લેખ હોય માઉન્ટ આબુ પોલીસે ઊંડી તપાસ હાથ ધરી હતી, જે દરમિયાન મૃતક યુવક દિલીપભાઈ રમેશભાઈ મકવાણા હોવાનું અને આ યુવક પાલનપુરના મીરા દરવાજા બહાર સોનબાગ વિસ્તારમાં રહેતા મકવાણા પરિવારનો સભ્ય હોવાનું બહાર આવતા માઉન્ટ આબુ પોલીસે આ બનાવ અંગે પાલનપુરના મકવાણા પરિવારને જાણ કરી હતી, જેના પગલે આ પરિવારના સભ્યો પણ માઉન્ટ આબુ ખાતે દોડી ગયા હતા. માઉન્ટ આબુમાં આત્મહત્યાના બનાવો દિન પ્રતિદિન વધી રહ્યા છે, ત્યારે પાલનપુરનો યુવક પણ માઉન્ટ આબુથી મૃતાલતમાં મળતા ચકચાર મચી ગઈ છે. જો કે આ યુવકના મોતનું કારણ જાણી શકાયું નથી. બનાસકાંઠાના થરાદ તાલુકાના શેરાવ ગામમાં સગા ભાઈઓએ દંપતી ઉપર લોખંડની પાઇપ અને લાકડી વડે હુમલો કરી ગંભીર ઇજાઓ પહોંચાડી હતી. જમીનના ઝઘડાની અદાવતમાં કરાયેલા હુમલામાં ઘવાયેલા ઇજાગ્રસ્ત પતિ પત્નીને થરાદની ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા બાદ આ મામલે થરાદ પોલીસ મથકમાં 3 લોકો સામે ફરિયાદ નોંધાતા થરાદ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. બનાસકાંઠાના થરાદ તાલુકાના જેતડા ગામમાં પણ ડેરીમાં દૂધ ભરાવી પરત ફરતા દંપતી ઉપર પાઇપ અને લાકડી વડે હુમલો કરાતા ચકચાર મચી છે. આ દંપતી દૂધ ડેરીમાં ભરાવી પરત ફરતું હતું એ વખતે 4 શખ્સોએ ધસી આવી રેકોર્ડિંગ સાંભળવા કહેતા આ દંપતીએ રેકોર્ડિંગ સાંભળવાની ના પાડી હતી, જેથી આ 4 જણાએ ઉશ્કેરાઈ જઈ
પાઇપ અને લાકડી વડે હુમલો કરી દંપતીને ગંભીર ઇજાઓ પહોંચાડી હતી. આ બનાવ સંદર્ભે ઇજાગ્રસ્તના પત્નીએ થરાદ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ધોરણસરનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. હવે સમય છે એક વિરામનો અને વિરામ બાદ જોઈશું. ડીસા હાઈવે ઉપર ભૂગર્ભ ગટર માટે ખોદકામ કરાયા બાદ પુરાણ કરવામાં અને તોડેલા ડામર રોડને દુરસ્ત કરવામાં ઢીલી કામગીરી સામે વધતો આક્રોશ. બ્રિજની કામગીરીના પ્રારંભ પૂર્વે જ ભૂગર્ભ ગટરનું કામ પૂર્ણ કરવામાં. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. અક્ષરધામ ગ્રુપના પ્રથમ 4 પ્રોજેક્ટની ભવ્ય સફળતા બાદ આપણા શહેર ડીસામાં અક્ષરધામ 5 જેમાં 3 અને 4 BHK લક્ઝરિયસ બંગલાની સાથે અત્યંત આધુનિક સુવિધાઓની સજ્જ, જેમ કે ક્લબ હાઉસ, મિની થિયેટર અને બીજું ઘણું બધું. આજે જ પધારો. અમારું સરનામું અક્ષરધામ 5 હોટલ ડિસન્ટની પાછળ ડીસા. કોન્ટેક્ટ નંબર 9249566003 અને 89805 57303. ન્યુ એજ્યુકેશન પોઈન્ટ કોમ્પ્યુટર એજ્યુકેશન સ્પોકન ઇંગ્લિશ એકેડેમી. અમારે ત્યાં સરકાર માન્ય CCC કોર્સ, એકાઉન્ટમાં ટેલી, ERP 9 પ્લસ, મિરેકલ, પ્રોફિટ, કિસાન, મેન્યુઅલ એકાઉન્ટ, દરેક એકાઉન્ટિંગ સોફ્ટવેર, GST સાથે. અન્ય કોર્સમાં MS ઓફિસ, ઇન્ટરનેટ, ફોટોશોપ, પેજ મેકર, કોરલ ડ્રો, સી લેંગ્વેજ, HTML જેવા સરકાર માન્ય કોર્સ. સ્પોકન ઇંગ્લિશમાં બેઝિક ઇંગ્લિશ, બિઝનેસ ઇંગ્લિશ, સ્પોકન ઇંગ્લિશ તથા ઇંગ્લિશ ગ્રામરના કોર્સ. આજે જ એડમિશન મેળવો. ન્યુ એજ્યુકેશન પોઈન્ટ BK ન્યૂઝ ઓફિસની નીચે, ચંદ્રલોક રોડ, ડીસા. વિશ્વાસ ઓર્થોપેડિક ટ્રોમા એન્ડ એડવાન્સ જોઈન્ટ રિપ્લેસમેન્ટ સેન્ટર, જે આપને આપે છે જીવનના દરેક તબક્કે જીવવાની સરળ રીત. જોઈન્ટ રિપ્લેસમેન્ટ બાદ આપ સાયકલિંગ, સ્વિમિંગ અને ડાન્સિંગ સરળતાથી કરી શકો છો. આપની સેવામાં હાઈલી ક્વોલિફાઈડ એન્ડ એક્સપિરિયન્સ સર્જન ડોક્ટર પ્રવીણ ઠક્કર, ડોક્ટર અંકિત પઢિયાર, હાઈલી ક્વોલિફાઈડ એનેસ્થેટિસ્ટ, નર્સિસ અને ફિઝિયોથેરાપિસ્ટ આપને શ્રેષ્ઠ માર્ગદર્શન આપવા માટે સમર્પિત છે. હવે બીમારીની મફત સારવાર. બીમાર હવે નહીં રહે લાચાર. આયુષ્યમાન ભારત યોજના દ્વારા ફ્રેક્ચર, ઘૂંટણ તથા થાપાના સાંધા બદલવાની મફત સારવાર. સ્થળ વિશ્વાસ ઓર્થોપેડિક હોસ્પિટલ, રિલાયન્સ પેટ્રોલ પંપની સામે, હાઈવે, ડીસા. ફોન નંબર 228-772-222-201. વિરામ બાદ ફરી એકવાર આપનું સ્વાગત છે. વધુ સમાચારોમાં, બનાસકાંઠાના ધાનેરા તાલુકાના રવિ ગામમાં રવિવારે મેડિકલ ચેકઅપ કેમ્પનું આયોજન કરાયું હતું. ગ્રામવાસીઓને સ્વાસ્થ્ય જાળવણી અંગે માર્ગદર્શન મળે તેમજ લોકોના સ્વાસ્થ્યનો ઉપચાર થાય તે હેતુથી પુરોહિત એકતા મંચ દ્વારા માવજત ચેરિટેબલ ટ્રસ્ટના સહયોગથી યોજાયેલ આ મેડિકલ ચેકઅપ કેમ્પનો 60 વધુ લોકોએ લાભ લીધો હતો. બનાસકાંઠાના મુખ્ય વેપારી મથક ડીસા શહેરમાં છેલ્લા 4 વર્ષથી ભૂગર્ભ ગટરનું કામ ચાલી રહ્યું છે. જો કે ભૂગર્ભ ગટરની કામગીરી એકદમ ધીમી ગતિએ ચાલી રહી હોય નગરજનો પરેશાન થઈ રહ્યા છે. વળી ભૂગર્ભ ગટરની કામગીરીના પગલે ડીસા શહેરમાં ઘણા સ્થળે ભૂવા પડ્યા હોય વાહનો ખાડામાં પડી જવાના બનાવો પણ વધી રહ્યા છે. ડીસા શહેરના અંતરિયાળ વિસ્તારોમાં ભૂગર્ભ ગટરની કામગીરી પૂર્ણ થઈ ગયા બાદ છેલ્લા 6 હાઈવે વિસ્તારમાં કામગીરી શરૂ કરાઈ છે. ભૂગર્ભ ગટર માટે હાઈવેના સર્વિસ રોડ ઉપર ખોદકામ કરી ભૂગર્ભ ગટરના ભૂંગળા નાખ્યા બાદ ખોદકામ દરમિયાન નીકળેલ માટી બારોબાર ઊંચા ભાવે વેચી મારી પુરાણ કરવામાં વેઠ વળાઈ હોવાની ફરિયાદો પણ ઉઠવા પામી છે. હાલ રામદેવ મંદિરથી ગાયત્રી મંદિર સુધીના સર્વિસ રોડ ઉપર ખોદકામ કરેલ હોય ડામર રોડ તૂટી ગયો છે. આ સર્વિસ રોડ ઉપર ડોક્ટર હાઉસ આવેલ હોય દિવસ દરમિયાન દર્દીઓ અને તેમના સગા ઉપરાંત અન્ય વાહન ચાલકો પણ પરેશાન થઈ રહ્યા છે. બીજી બાજુ હાઈવે ઓથોરિટી દ્વારા ડીસા હાઈવે ઉપર ફ્લાય ઓવરબ્રિજ બાંધવા માટેની પ્રાથમિક કામગીરી પણ છેલ્લા 2 ચાલુ કરાઈ છે અને હવે બ્રિજના પિલ્લર બનાવવાનું કામ શરૂ થનાર હોય હાઈવેના ટ્રાફિકને સર્વિસ રોડ ઉપર ડાયવર્ટ કરવાની ફરજ પડે તેમ છે, જેથી ટ્રાફિકની સમસ્યા વકરવાની ભીતિથી નગરજનો ચિંતિત બન્યા છે. ત્યારે હાઈવે વિસ્તારમાં રોજગાર મળતા લોકો તેમજ હાઈવે વિસ્તારના રહીશો ભૂગર્ભ ગટરનું કામ સત્વરે પૂર્ણ થાય અને સર્વિસ રોડ ઉપર બેસી ગયેલી જગ્યા ઉપર ફરી માટીનું પુરાણ કરી સર્વિસ રોડને પહેલા જેટલો જ પહોળો અને ખુલ્લો કરાય તેવી માંગણી જોર પકડી રહી છે. ન્યૂઝ બુલેટિન પૂરું કરતા પહેલા મુખ્ય સમાચાર ફરી એકવાર.
બનાસકાંઠામાં ગુરુવારથી શરૂ થતી લોકસભા ચૂંટણી પ્રક્રિયા માટે તંત્ર સજ્જ. ભાજપે પણ પાલનપુર ખાતે વિશાળ વિજય વિશ્વાસ સંમેલન યોજી બનાસકાંઠા બેઠક માટે પ્રચાર ઝુંબેશના કર્યા શ્રી ગણેશ. પાલનપુરનો મકવાણા યુવક માઉન્ટ આબુના સનસેટ પોઈન્ટ રોડ ઉપરથી મૃત હાલતમાં મળી આવતા ચકચાર, અબ મૃત્યુનું રહસ્ય હજુ અકબંધ. બનાસકાંઠાના થરાદ તાલુકામાં દંપતીઓ ઉપર હુમલાની બે ઘટનાઓ. થરાદના શેરાઉ અને જેતડામાં નજીવી બાબતે દંપતીઓ ઉપર હુમલો થતા મામલો પહોંચ્યો પોલીસ મથકે. ડીસા હાઈવે ઉપર ભૂગર્ભ ગટર માટે ખોદકામ કરાયા બાદ પુરાણ કરવામાં અને તોડેલા ડામર રોડને દુરસ્ત કરવામાં ઢીલી કામગીરી સામે વધતો આક્રોશ. બ્રિજની કામગીરીના પ્રારંભ પૂર્વે જ ભૂગર્ભ ગટરનું કામ પૂર્ણ કરવામાં. તો આ હતા અત્યાર સુધીના બીકે ન્યૂઝ. વધુ સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.